तेरे को क्या लगता था कि नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे। May I come in? નમસ્તે, જય જવાહર, જય આદિવાસી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મારા ઘણા બધા દિવસના સોરી ઘણા બધા દિવસ કે ઘણા બધા મહિનાઓ પછીના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો ઘણા લોંગ સમયથી મારા એક પણ વ્લોગ નથી આવતા, તો કેમ નતા આવતા એ પણ આના પછીનો જે નેક્સ્ટ વ્લોગ આવશે એની અંદર તમને જાણવા મળી જશે. અને ઘણા બધા લોંગ સમય પછી હું પાછી તમારી સાથે કનેક્ટ થઈશ, તો આશા રાખીશ કે મારા પહેલેના જે બ્લોગમાં તમારો સાથ સહકાર મળતો હતો, સપોર્ટ મળતો હતો, એવો જ મારા હવેના બ્લોગમાં પણ તમારો સપોર્ટ મળશે એવી આશા રાખું છું. અને ઘણા સમયથી ઘણા લોકોની કોમેન્ટ પણ મારા ભાઈ કાર્તિકની ચેનલ ઉપર આવતી હતી અને જગદીશ વાઠવા ઓફિશિયલ પર પણ આવતી હતી કે સેજલબેન બ્લોગ કેમ નથી બનાવતા, બીમાર છે કે શું, અત્યારે ક્યાં છે? તો ભાઈ ના તો બીમાર છું હું, બસ એકદમ સરસ. તમારા બધાની દયા છે, ભગવાનની દયા છે. અને હું આવેલી છું મારા પિયર, એટલે કે અત્યારે હું નડિયાદ છું, કારણ કે ત્યાં જગ્ગુના પ્રોગ્રામને એવું ચાલતું હતું તો ત્યાં એકલી હું પડતી હતી ને એકલા એકલા મને ભાઈ ગમતું નથી, તો એટલા માટે હું થોડા દિવસ નડિયાદ આવી હતી. અને હવે આશા કરીશ કે પાછા હું કન્ટિન્યુ બ્લોગ બનાવું. અને અત્યારે વાગ્યા છે સવારના 9, પણ સાંજનું વાતાવરણ ખૂબ જ સરસ, આમ એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે, કારણ કે થોડું વાવાઝોડું ને એવું હતું એટલા માટે. તો હજુ 9 તો વાગી ગયા છે, પણ મેં ચા નથી પીધી, ચા પીવાની બાકી છે. તો મમ્મીએ ચા બનાવી દીધી છે, તો ફટાફટ ચા પી લઉં, કારણ કે ભાઈ ઘણા લોકોની સવાર ચા વગર તો પૂરી થતી જ નથી, તો મારું પણ થોડુંક થોડુંક કંઈક એવું છે. મમ્મીએ ચા બનાવી દીધી છે પણ મેં પીધી નથી, તો ફટાફટ ચાલો હું ચા પી લઉં અને થોડુંક કંઈક નાસ્તો બાસ્તો કરી લઉં, પછી મળીએ. તો આ ભાઈ મારી ભાણી છે અને તમે જોઈ શકો છો મને કંઈક કહે છે. ભૂમિ શું કહે છે, શું કહે છે ભૂમિ? તો અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. શું કહે છે ભૂમિ? તો મારી ભાણી આવી છે થોડા દિવસ મારી સાથે રોકાવા માટે અને એ પણ તમને કંઈક કહેવા માંગે છે. ભૂમિ જય પિતાજી. તો અત્યારે વાગ્યા છે 12:30 અને તડકો બહાર ખૂબ જ પડી રહ્યો છે, તો હવે થોડો સમય આરામ કરીશું. અને ભાભી પણ પેલી બાજુથી આવ્યા છે, કારણ કે મારા ભાઈને લાકડાનો વેપાર ચાલે છે તો એ ત્યાં જતા રહેતા હોય છે, તો ભાભી પણ પેલી બાજુ એકલા હોય છે. તો આ છે મારા ભાભી. અને એ બાજુ હું પણ એકલી છું, કારણ કે આજે દીદી શૂટિંગમાં ગયા છે તો દીદી ઘરે નથી એટલા માટે. તો કઈ ને હવે તડકો ખૂબ જ લાગે છે, બરાબર, તો થોડી વાર ઘરમાં જઈને આરામ કરીએ ને પછી ઉઠું ત્યારે પાછા મળીએ. તો અત્યારે આરામ કરીને ઉઠી ગયા છે ને અત્યારે વાગ્યા છે 3-4 વાગ્યા છે અને બહાર પાણી પણ આવી ગયું છે, તો મમ્મી લોકો પાણી ભરી રહ્યા છે અને ભાભી પણ કંઈક કામ કરે છે. તો હવે હું પણ બહાર જાઉં અને થોડી ફ્રેશ થઈ જાઉં, ફ્રેશ થઈને મળીએ પાછા. પાછું એકવાર સરસ મજાના તાજા પાણી એ નાહી લીધું છે. હવે હું બહાર આવી ગઈ છું ને સરસ મજાની ખુલ્લી ખુલ્લી જગ્યામાં બેસીને લસણ બસણ ફોલી ખાડું. દીદી આવશે ત્યાં સુધી જમવાનું તૈયાર રાખવું પડશે, કારણ કે દીદીને આવીને પછી નાઇટમાં પણ પ્રોગ્રામ છે, તો દીદી થોડા ભૂખ્યા હશે, તો એ આવે ત્યાં સુધી દીદી જમવાનું બનાવી દઉં. અને
મારી યુટ્યુબ ફેમિલી સાથે પણ ઘણા ટાઈમથી શું કે બ્લોગ અપલોડ નહોતો થયો, તો વાતચીત પણ નથી થતી. તો આજે હવે આ જ્યારે બ્લોગ અપલોડ થશે ત્યારે થોડું સારું લાગશે, કારણ કે આટલા લોંગ સમય પછીનો અમારો પહેલો એવો બ્લોગ આવશે કે હું તમારી સાથે પાછી કનેક્ટ થઈશ. એટલા માટે તો કંઈ નહીં, ચાલો આપણે હવે ફટાફટ જે કામ છે એ હું પતાવી દઉં અને કામ પતી જાય પછી પાછા મળીએ. અમે કાઢી દીધા છે અને પેલી બાજુ પાણી પણ મારા રસોડા પર મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો રસોડું બહુ જ ગંદુ પડ્યું છે. ને ભાઈ, આવી હકીકત તમને ઘણા ઓછા લોકો બતાતા હોય છે. મેં બતાવી દીધું તો ફટાફટ એ રસોડું પણ સાફ કરી દઈશ. પણ એના પહેલાં હું ભાત એક બાજુ એટલે કે આ ચાવલને ચડાવી દઉં અને ફટાફટ બીજું કામ પડ્યું છે. તો ચાલો આજ બધા આટલું મળીએ છે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જોહાર, જય આદિવાસી, ગુડ નાઇટ, બાય.